ચારિત્ર સૌથી શ્રેષ્ઠ સંપત્તિ. જરૂરથી વધારે ધન પ્રાપ્ત કરવામાં લોકો એટલા બધા પાગલ બને છે કે તેમને સારા ખોટાનું ભાન રહેતું નથી. એ સત્ય છે કે જ્યારે માણસની જરૂરિયાતથી વધારે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે તો તેને શોષક અને કંજૂસ બનવું જ પડે છે. તેને બીજાને છેતરીને, લૂંટીને કે બીજાને પડાવી લઈને પોતાની ઠેલી ભરવી પડશે. તેને દયા, સહાનુભૂતિ, સહૃદયતા, સંવેદના અને ઉદારતા જેવા મહા અન્વય ગુણોને તિલાંજલિ આપીને પોતાને પથ્થરની જેમ નિરસ અને નિર્મળ બનાવવા પડશે. ચારિત્રની મહત્તા પૈસાથી ઘણી ઊંચી છે. જેને ધનના લોભમાં ચારિત્ર ખોઈ નાખ્યું છે તેને પાપ જ ભેગા કર્યા છે. ચારિત્રહીન માણસનું સમાજમાં કાંઈ સ્થાન હોતું નથી, ભલે તે બેંક બેલેન્સ ગમે તેટલું વધારે હોય. તેના તે વિરુદ્ધ ચારિત્રવાન વ્યક્તિ નિર્ધન હોય તો પણ બધી જગ્યાએ તેને સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. સદાચાર અને ચારિત્રના પ્રભાવથી પહેલાના સમયમાં કોઈ ઋષિ મુનિ જો કોઈ મોટા ચક્રવર્તી રાજાને ત્યાં જતા તો તેને આદર આપવા માટે તે સિંહાસન પરથી ઉઠીને ઊભા થઈ જતો. પહેલાના સમયમાં જ નહીં, હાલમાં પણ કોઈ વિશિષ્ટ મહાત્મા કે સદાચારી વ્યક્તિ આવી ચડે તો લોકો તેનો ભારપૂર્વક સત્કાર કરે છે. ક્યાં સામાન્ય ગરીબ જેવા પોશાકમાં મહાત્મા ગાંધી અને ક્યાં બધાના શક્તિશાળી સમ્રાટ પંચમ જ્યોર્જ. મહાત્મા ગાંધીના ઉજ્જવળ ચરિત્ર અને સત્ય આચરણના કારણે તે સમ્રાટ જ્યોર્જને પોતાના રાજ્યમાં નીતિ નિયમોની રાજકીય પરંપરા છોડીને ગાંધીજી સાથે હાથ મિલાવવો પડ્યા. આ શક્તિ અને વૈભવ ઉપર ઉજ્જવળ ચરિત્રનો વિજય હતો. દુનિયામાં જો કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય અને પવિત્રમાં હશે તો તે ચારિત્ર છે. શાળા ચારિત્રથી માણસની આંતરિક શક્તિઓનો વિકાસ થાય છે. ચરિત્રવાન વ્યક્તિને દુનિયામાં ગમે ત્યાં સન્માન મળે છે. ચરિત્રવાનનો આત્મા એટલો ઉજ્જવળ અને બળવાન હોય અને એના આત્મવિશ્વાસ એટલો ઊંચો હોય છે કે નિર્ધન હોવા છતાં ધનવાનની વચ્ચે નિસંકોચ થઈને બેસે છે અને સન્માન પણ મેળવે છે. નિર્ભયતા ચારિત્રનો વિશિષ્ટ ગુણ છે. ચારિત્રવાન વ્યક્તિ દુનિયામાં કોઈથી ડરતો નથી. તેને પોતાના ઉપર અને પોતાના આચરણ પર અખંડ વિશ્વાસ હોય છે. તેને ખ્યાલ હોય છે કે તેણે અત્યાર સુધી કોઈ ખરાબ કામ કર્યું નથી અને ભવિષ્યમાં કદાપી કરશે પણ નહીં. મન, વાણી અને કર્મથી ઔચિત્યનું પાલન કરનારની પાસે ભય નામની દુર્બળતા આવી જ ન શકે. ધન વિના માણસની પ્રગતિ કરી શકે છે, વિદ્યા વિના ભરણ પોષણ કરી શકે છે, પરંતુ આચરણહીનતાના કારણે તે હંમેશા નીચ અને ધૃણાસ્પદ જ રહેશે. ડગલાબંધ ધન અને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરી લેવા છતાં જો માણસ પોતાનું ચારિત્ર ઉજ્જવળ ન બનાવી શકે તો લોકો તેના ધન પ્રત્યે દ્રોણા કરશે અને તેના જ્ઞાનમાં અવિશ્વાસ કરશે. ચારિત્રહીન માણસ પાસે ઈમાનદારી કે સિદ્ધાંત જેવું કંઈ જ હોતું નથી. ચારિત્ર માણસની સૌથી મોટી શક્તિ અને સંપત્તિ છે. કોઈ દુનિયાની અપાર સંપત્તિનો સ્વામી હોય પણ જો તે ચરિત્રહીન હશે તો તે દરેક અર્થમાં દુઃખી જ કહેવાશે. ચરિત્રવાન માણસ નિર્ધન કે સાધન વગરનો હશે તો પણ તેનું માથું સમાજમાં હંમેશા ઊંચું જ રહેશે. તેની આંખમાં તેજ અને મોઢા પર હંમેશા ચમક રહે છે. તેનાથી ઉલટું ચરિત્રહીનનું વ્યક્તિત્વ પોતાની મલિનતાને કદાપી છુપાવી નહીં શકે. દુનિયામાં મોટા મોટા કામ કરનારાઓમાંથી એક પણ વ્યક્તિ ચરિત્રહીન નથી. લોકોનું નેતૃત્વ કરવું કે સમાજની દિશા બદલી નાખવાની શક્તિ ફક્ત ચારિત્રથી જ મેળવી શકાય છે. માનવ સમાજનો અત્યાર સુધીમાં જે વિકાસ થયો છે તેની પાછળ ચારિત્રવાન તથા સદાચારી લોકોનું જ કર્તવ્ય હતું અને ભવિષ્યમાં પણ રહેશે જ. ચારિત્રનું બળ દુનિયાની બધી શક્તિઓમાં શ્રેષ્ઠ અને બધી સંપત્તિમાં મૂલ્યવાન સંપત્તિ છે. તેને મેળવવામાં માણસને કોઈ જ ખર્ચ થતો નથી. સદાચાર અને ચારિત્ર માણસને જન્મસિદ્ધ અધિકાર છે. દરેક માણસનું એક કર્તવ્ય છે કે કોઈ પણ ભોગે પોતાનું ચારિત્રનું રક્ષણ કરે. જો કોઈ કારણવશ તેનું ચારિત્ર ખરાબ થઈ ગયું હોય તો ગમે તે ભોગે પ્રયત્નપૂર્વક તેને શુદ્ધ અને સ્વચ્છ બનાવવું જોઈએ. આ નાશવંત મનુષ્ય જીવનમાં ચારિત્ર જ અમર
પ્રાપ્તિ છે તે માણસને નર માંથી નારાયણ બનાવી દે છે. સારું ચારિત્ર આપણો એક મહાન ગુણ છે, તેનું મહત્વ વિશિષ્ટ હોય છે. તેના કારણે માણસમાં શાલીનતા, વિનમ્રતા, આજ્ઞાકીતતા, સરળતા, સહનશીલતા જેવા સદગુણોનો વિકાસ થાય છે. આ ગુણો જે કોઈની પાસે હોય તો સદાચારી કહેવાય. માણસનો સમગ્ર વિકાસ આ ગુણોના આધારે થાય છે. આત્મસંતોષ માનવ જીવનની સૌથી શ્રેષ્ઠ પ્રાપ્તિ છે. તેને મેળવવા માટે સદચારિત્રની જરૂર પડે છે. અનીતિ અને દગાથી કોઈ પણ વ્યક્તિ તાત્કાલિક સફળતા ભલે પ્રાપ્ત કરી લે, પરંતુ આત્મજ્ઞાની અને આત્મવંચનાની આગમાં તે હંમેશા સળગતી રહે છે. ચરિત્રવાન માણસ આત્મસંતોષ તથા લોક સન્માનની સાથે દૈવી કૃપા પણ મેળવે છે અને મહાપુરુષોનું મળતું સન્માન પણ મેળવે છે. જય ગુરુદેવ.